બગસરા પંથકમાં સતત વરસાદથી ચોમાસું વાવેતર નુકસાન થયું છે ત્યારે હવે જંગલના ભૂનનો ત્રાસ જોવા મળ્યો. આમ જોઈએ તો અમરેલી જિલ્લો ખેતી પર આધારિત છે. અહીં ખેડૂતો દરેક મોસમમાં અલગ અલગ પાકોનું વાવેતર કરે છે ત્યારે બગસરા પંથકમાં જગતનો તાત ખેડૂત ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરતા રહ્યા છે ત્યારે વાવેતર કરેલા પાકને હરણ રોજ નીલગાયનો ત્રાસ તો ખેડૂતોને સહન કરતા જ ત્યાં તો હવે જંગલી ભૂંડથી ખેડૂતો ચિંતિત બન્યા. બગસરા તાલુકાના સાપર ગામે જંગલી ભૂંડનું ટોળું ત્રાટકતા 2 વીઘા ઉપરની શેરડીમાં પાકનો શોથ બોલાવી દીધો. શેરડીનો પાક જમીનદોસ્ત થઈ જતાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતે જણાવ્યું હતું કે હાલ એક બાજુ સતત વરસાદથી ખેતીના પાકને નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે શેરડીનો પાક તૈયાર થવાના આરે હતો ત્યાં જ જંગલી ભૂંડનું ટોળું ત્રાટક્યું અને શેરડીના પાકને ભારે નુકસાન કરતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા. શું કહેશે ખેડૂત જુઓ. ખેડૂતે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતની આવક બમણી કરવા માટે વાતો કરે છે પરંતુ સરકાર ખેડૂતની બમણી આવક ન કરી દે તો કાંઈ નહીં, પરંતુ અમારો જે પાકનું જંગલી પશુઓ નુકસાન કરે છે તેની સામે રક્ષણ કરે. અમારા વિસ્તારમાં અવરજવર હરણ રોજ નીલગાય ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ વાવેતર કરેલા પાકને નુકસાન કરે છે તેનું વળતર આપે તેવી આશા વ્યક્ત કરી હતી. ત્યારે ખેડૂતોને મુશ્કેલી ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રમણીકભાઈ બારધાએ ખેડૂતની મુલાકાત કરી. શું કહે છે જુઓ આપ નેતા. બગસરા તાલુકામાં છેલ્લા 7-8 દિવસથી સતત અવિરત વરસાદના કારણે કપાસ મગફળી સોયાબીન સહિતના વિવિધ પાકોમાં ભારે નુકસાની જાય તેવી સ્થિતિ વર્તાઈ રહી છે. ખેડૂતોને પોતાના ખેતરમાં વાવેતર કરેલા ખેતરમાં જંગલી ભૂંડનો ત્રાસ ખેડૂતો મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા. ખેડૂતોએ સરકાર પાસે વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું સરકાર ક્યારે ખેડૂતોને પોતાનો પાકોનું વળતર આપશે. અશોક મણવર, ZSTV, અમરેલી. આજરોજ બગસરા પાસેના સાપર ગામના એક ખેડૂતનો મારી સમક્ષ એક ફોન આવેલો. પોતાની એક વરાળ ઠલવતા હતા કે આજે મારી ખેતર પર 1-2 વીઘાનું મેં શેરડી વાવેલી છે, બાજુમાં તુવેર પણ વાવેલી છે. આજે તેમના સ્થળ પર હું આજ મુલાકાત પર છું. મુલાકાત જોતાં મને નજર સમક્ષ દેખાઈ આવે છે કે શેરડીમાં 80% તેમનું નુકસાન કરેલું છે. ખેડૂતોને હરણનો ત્રાસ, દીપડાનો ત્રાસ, સિંહનો ત્રાસ અને છેલ્લે આ ભૂંડનો ત્રાસ. મારી આ સરકારને એક વિનંતી કરું છું કે ખેડૂતો માટે આ બીજેપી સરકાર વિકાસની વાહવાળી વાતો કરતાં આ સરકારને એક પોલિસી ખેડૂતો માટે બનાવવી જોઈએ. ખેડૂતનો દીકરો આજે વાડી પર જઈ શકતો નથી, મોંઘવારી આજે માંજા મૂકી છે, આજે ખેડૂતનો દીકરો પાયમાલ થઈ રહ્યો છે. જો આ સરકારે વહેલી તકે આનો યોગ્ય નિરાકરણ લાવે એવું મારું સ્પષ્ટ માનવું.